કેમ છો આજે હું તમને એક વાર્તા કહેવાનો છું એ વાર્તામાં જે માણસ છે એ એટલો બધો રમૂજી અને એવો ચતુર છે કે આપણે એકબીજાને રમૂજ જોક કહેતા હોઈએ ને આ પ્રેક્ટિકલ રીતે જોક કરે અને એનું નામ નસરુદ્દીન એક દિવસ આપણા આ નસરુદ્દીન ફળવાળાની દુકાને ગયા અને ત્યાં જઈ અને બધા જુદા જુદા ફળ જોવા મળ્યા અને તમને તો ખબર જ છે દુકાનદાર એટલે તરત જ બોલે અરે આવો આવો સાહેબ શું જોઈશે બોલો બોલો એટલે નસરુદ્દીન ધીમેથી કે અરે આ કેળા અરે એક નંબરના કેળા છે સાહેબ તમે તમારે એક વાર લઈ જાઓ જો વારંવાર આ કેળા ન લઈ જાઓ તો મારું નામ ભૂલો અરે એકદમ તાજા પાકા મસ્ત મીઠા કેળા વીસ રૂપિયાના ડઝન ડઝનુદ્દીન કે એમ સારું એક કામ કરો આપી દો એટલે નસરુદ્દીને કેળા લીધા એમની પાસે જે કાપડની જે થેલી હતી એમાં પેલા દુકાનદારે કેળા મૂક્યા કેળા થેલામાં પેલી થેલીમાં મૂક્યા અને પછી આમ પાછા ફરી આમ કરવા માંડ્યા અને એક તરબૂચ બાજુ જોવા માંડ્યા દુકાનદારને થયું કે આ ભાઈનો વિચાર તરબૂચ લેવાનો પણ લાગે છે એટલે એમણે કીધું કે સાહેબ હા હા હું એ તરબૂચનું જ કહેતો હતો અરે તરબૂચ તો તમે સાહેબ ચાખી તો જુઓ જો સહેજ પણ કાચો ન નીકળે આજુબાજુથી જે તમને આખો લીલો ભાગ દેખાય છે તાજું લાલ ઓછા વાળું એકદમ મજેદાર આ સીઝનમાં તરબૂચ જ ખવાય સાહેબ સાહેબરૂન કે તો ભલે એક કામ કરો શું ભાવ છે તો કે વીસ રૂપિયા નું તો આ કેળા લઈ લો અને તરબૂચ આપી દો દુકાનદારે પેલા કેળા પાછા લીધા અને તરબૂચ નસરુદ્દીન બાજુ મૂક્યું નસરુદ્દીન પછી આમ થોડે ઊંચે દ્રાક્ષના જે ઝુમખા લટકાવેલા હતા એની પર નજર દોડાવી એટલે દુકાનદારને વિચાર આવ્યો કે આ ભાઈનો વિચાર દ્રાક્ષનો લાગે છે અને નસરુદ્દીને કહ્યું કે અને આ દ્રાક્ષ સુપબ એકદમ મીઠી એક પણ તમને ખટાશ ન પકડે એવી એકદમ તમે મધ ભૂલી જાઓ ને એવી મીઠી દ્રાક્ષ છે સાહેબ વીસ રૂપિયાનું ઝૂમ નદીન કહે તો ભલે કામ કરો તરબૂચ લઈ લો અને તરબૂચના બદલે મને દ્રાક્ષ આપો એટલે દુકાનદારે તરબૂચ લઈ લીધું અને દ્રાક્ષ આપી નસરૂદ્દીને દ્રાક્ષ લીધી અને પછી મોસંબી તરફ નજર દોડાવી અને આ મોસંબી અરે સાહેબ લઈ જાઓ બહુ બહુ વિટામિન સી તમને પાવરફુલ મળે મોસંબી જબરજસ્ત એકદમ રસદાર ખુબ રસ નીકળે ફર્સ્ટ ક્લાસ વીસ રૂપિયાની ચાર એમ તો એક કામ કરો આ દ્રાક્ષ ના બદલે મને મોસંબી આપો દુકાનદારને થોડું આડ આવડી તો લાગ્યું કે આ કંઈક મુશ્કેલી લાગે છે પણ હવે એને વેપાર કરવાનો હતો ને વાત તો સાચી હતી એટલે એણે પેલા જે દ્રાક્ષના ઝુમખા હતા એ પાછા લીધા અને એના બદલે મોસંબી આપી નસરુદ્દીને મોસંબી લીધી અને પછી કે ઓહો કેરી આવીને અરે શું સાહેબ વાત કરો છો સુપાપ કેરી એકદમ મસ્ત મીઠી અરે તમે ચાખી તો જો કાપીને ખાવ રસ કાઢીને ખાવ આ કેરી જેવી બીજી કોઈ કેરી જ નહીં તમે યાદ રાખશો મને શું ભાવ છે વીસ રૂપિયાની સાહેબ એમ તો એક કામ કરો આ મોસંબી લઈ લો અને એના બદલે મને કેરી આપો દુકાનવાળો કે ભલે સાહેબ તો મોસંબી પાછી લીધી અને મોસંબીના બદલે કેરી આપી મો નસરૂદ્દીનની પેલી થેલીમાં કેરી ભરી એટલે નસરૂદ્દીને થેલી પકડીને ચાલવા માંડી તો એ ભાઈ પૈસા 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 લાવો પૈસા કે છે ના પૈસા અરે કેરી ના અરે ભલા માણસ કેરીના છે પૈસા કેરી તો તમને મોસંબી ના લીધી કેરી તો બદલે લીધી તમે મોસંબી ના પૈસા આપો અરે યાર કેવા માણસ છો ભાઈ તમે યાર મોસંબી તો તમે દ્રાક્ષ ના બદલે નથી લીધી યાર ભાઈ દ્રાક્ષ ના આપી દો પૈસા અરે અરે યાર દ્રાક્ષ તો મેં તરબૂચ ના બદલે નથી લીધું યાર ઓ ભાઈ પેલા દુકાનવાળો વાળો કોઈ કહેતો ના પૈસા આપી દો ને ભાઈ અરે તરબૂચ તો મેં કેળા ના બદલે નતું લીધું ઓ ભાઈ કેળા ના પૈસા આપી દો ને નસરુદ્દીન શાંતિથી થી મેં કેળા લીધા દુકાનવાળો કે ના પૈસા છે ને યાર જે વસ્તુ લઉં ને એના પૈસા એમ કે નસરુદ્દીન ફરી ચાલવા મળે પેલા દુકાનવાળો ગણવા મળે બરાબર છે યાર કેળા લીધા નહીં તો પૈસા છે ને પણ કેરી ના પૈસા તો રહી જ ગયા પાછો ગણે પાછો કે કેરી તો પેલા દ્રાક્ષ ના બદલે મોસંબી ના બદલે મગજ ચકરાઈ ગયું પણ પછી ખબર પડી કે અરે ના ભાઈ મને પૈસા આપ્યા વગર જ જતો રહે છે એટલે પાછળ દોટ દોડવા માંડ્યો દોડ દોડવા માંડ્યો રસ્તામાં બીજા એક ભાઈએ ઊભો રાખ્યો કે ઊભો રે ઊભો રે ક્યાં જાવ અરે પેલો ભાઈ મને છેતરી ગયો યાર પૈસા આપ્યા વગર જતો રહ્યો ને મારી સામે મને એવી રીતે ઉલજાઈ દીધો ચિંતા ના કરો એ ભાઈના પૈસા આવી ગયા છે એમનું નામ નસરુદ્દીન છે અને એ આવી રીતે પ્રેક્ટિકલ જોક કરવા માટે ખૂબ પ્રખ્યાત છે તો આવું કામ નસરુદ્દીને કર્યું હતું તમે તમારા મા બાપને પણ આવી વાર્તા કહી શકો બીજી વાર્તા કહી શકો તમે નસરુદ્દીન જો ફળની દુકાને ગયા તો એમણે આવું કર્યું તમે વિચાર કરો કે હોટલમાં જાય તે કેવી રીતે આવું કરી શકે આવો જો કેવી રીતે કરી શકે અથવા રમકડાની દુકાને જાય તો કેવી રીતે કરી શકે આવી બીજી વાર્તાઓ બનાવી બનાવીને તમારા મોટા ભાઈ બહેનને બધાને કહેજો મજા પડી જશે એમને પણ મજા પડી જશે તો ચાલો આવી એક નવી વાર્તા નસરુદ્દીનની બનાવવા માટે તૈયાર થઈ જાઓ